પાટણ શહેરના બાકી રહી ગયેલા વિવિધ વિસ્તારોમાં હાલમાં નગરપાલિકા દ્વારા સીસી રોડ અને બ્લોક પેવિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કે સુપરવિઝન નહીં કરાતા કોન્ટ્રાક્ટ દ્વારા મજૂરોના ભરોસે આડેધડ અને હલકી ગુણવત્તાની કામગીરી કરાતી હોવાની બૂમરાળ ઉઠવા પામી છે। પાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર 8 માં રૂપિયા 12 લાખના ખર્ચે બ્લોક પેવિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ આ કામગીરી દરમિયાન આ વિસ્તારના એક પણ કોર્પોરેટર કે પાલિકાના જવાબદાર અધિકારીઓ સ્થળ પર હાજર ન રહેતા કોન્ટ્રાક્ટ દ્વારા મજૂરો પાસે હલકી ગુણવત્તાનું કામ કરાવતા સામાન્ય પડેલા વરસાદને કારણે રૂપિયા 12 લાખનું કામ ધોવાણ થઈ ગયું હોવાનું આ વિસ્તારના રહીશો કહી રહ્યા છે। કોન્ટ્રાક્ટ દ્વારા માત્ર મજૂરોના હવાલે કરાયેલા કામને કારણે આ બ્લોક પેવિંગની કામગીરીમાં મેટલ સિમેન્ટ અને રેતીની ગાદી મજૂરો દ્વારા આડેધડ પાથરી દેવામાં આવી હોય પાલિકા સત્તાધીશો સહિત આ વિસ્તારના કોર્પોરેટરો બ્લોક પેવિંગ સહિત સીસી રોડની કામગીરી દરમિયાન સ્થળ પર હાજર રહી સુવ્યવસ્થિત રીતે કામગીરી કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે।